नमस्कार मित्रों, हूँ राहुल लखतरिया। आपनु स्वागत है अमारी यूट्यूब चैनल 5W2H द डिजिटल वे ऑफ लर्निंग। तो मित्रों, आज आप पर्सेंटेज में पार्ट चार जेमा परीक्षा में जे आप कि आटला टकाए पास थो, आटला टका गुण प्राप्त थे, तो परीक्षा कुल के गुणनी हे एवं दाखला जोया प्लस वस्ती जोईशू। ए पेला लेक्चर शुरू करता पहला जो तमे अमारी यूट्यूब चैनल सब्सक्राइब न करो तो सब्सक्राइब कर लो, अने बाजू में रहेला बेल आइकन ने दबाओ जेथी करी हूँ कोई नवो वीडियो अपलोड करूँ तो तमने नोटिफिकेशन मळती रहे। अने जो आ वीडियो गमे तो लाइक करवानुं भूलता नहीं। तो चलो मित्रों, जोईए आपणे पहलू एक्जाम्पल के आवी कंईक रकम आपी होय के एक विद्यार्थी ने 28% गुण प्राप्त थाय छे, बराबर पास थवा माटे 40% गुण जरूरी छे, तेथी ते 60 गुण थी नापास थाय छे, ते परीक्षा कुल केटला गुणनी हशे? तो जनरली कोई पण एक्जाम होय तो केटला टका होय? 100% ज होय, एना मार्क्स तो 100% ज होय। तो कोई पण एक्जाम, कोई पण परीक्षा 100% गुणनी होय, बराबर। हवे जो आपने हूँ आप 28% गुण प्राप्त थाय छे अने पास थवा माटे 40% गुण जरूरी छे, तो पास थवा माटे पहला केटला जोईए छे? पास थवा माटे 40% जोईए छे। हवे मेळा छे केटला 28%? तो प्राप्त थयेल आपने 28% प्राप्त थयेल छे, बराबर। तो आपणे केटला घटा? 40 जोईए पण आपणने मळ्या छे 28, 12% घटा आपणे, बराबर। पछी हुं कीधुं छे तेथी ते 60 गुण थी नापास थाय छे। हवे पास थवा माटे 40% જોતા હતા તો મળ્યા એને 28 અને 60 ગુણ થી નાપાસ થાય છે, એટલે એનો મતલબ શું થાય કે આપણે 40 મેળવવાના હતા, મળ્યા 28, એટલે ટોટલ 12% આપણને ઓછા મળ્યા। 12% ઓછા મળ્યા એટલે કેટલા ગુણ ઓછા મળ્યા? 60 ગુણ। તો 12% એ કેટલા થયા? 60 ગુણ। 12% એ 60 ગુણ થયા। આપણે ગોતવાનું છે હું કુલ કેટલા ગુણની હશે, તો પરીક્ષામાં હંમેશા 100% ગુણની હોય, તો 12% એ 60, તો 100% એ કેટલા? એકદમ ઇઝી। હવે ડાયરેક્ટ ત્રિરાશિ, તો 100 × 60/12, બરાબર, છેદ કરી દો 12 × 50 60, એટલે 100 × 5, 500 ગુણની પરીક્ષા હતી, બરાબર 500 ગુણની પરીક્ષા હતી। સૌ પ્રથમ શું કરવાનું કે પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ છે, તો કે 40%। હવે મળ્યા છે કેટલા ટકા? તો કે 28%। ઘટ્યા કેટલા? 12%। તો 12% ઘટ્યા તો કેટલા ગુણથી નાપાસ થાય છે? 60 ગુણથી। જો 12% એ 60 ગુણ હોય તો 100% એ કેટલા, બરાબર? એકદમ ઇઝી દાખલો છે। જોઈએ હવે આપણે બીજો આગળનો દાખલો। તો જોઈએ બીજું એક્ઝામ્પલ। ટીનાએ એક પરીક્ષામાં 175 ગુણ મેળવ્યા, બરાબર, અને તે 35 ગુણથી નાપાસ થયો। જો પરીક્ષામાં પાસ થવા માટે 35% જરૂરી હોય તો પરીક્ષા કેટલા ગુણની હશે? તો સૌ પ્રથમ આપણને હું આપ્યું છે કે 175 ગુણ એને મેળવ્યા છે ટીનાએ 175 ગુણ મેળવ્યા। પછી હું કીધું 35 ગુણથી નાપાસ થયો, તો 35 ગુણથી નાપાસ થયો, એનો મતલબ શું થયો કે 175 + 35 એટલે 0 + 1 = 210। પાસ થવા માટે જરૂરી ગુણ કેટલા છે? 210 થયા, કેમ કે આટલા તેને મળ્યા છે અને 35 ગુણથી તો એ નાપાસ થયો, એટલે ટોટલ આટલા ગુણ થયા જેનાથી આપણે પાસ થવાય, બરાબર। પછી હું કીધું આ શું છે પાસ થવા માટે જરૂરી ગુણ,
હવે આગળ હું કીધું છે કે જો પરીક્ષામાં પાસ થવા માટે 35% જરૂરી હોય, કેટલા 35% જરૂરી હોય તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો આટલા પાસ થવા માટે જરૂરી ગુણ છે, પણ આપણને કેટલા ટકા કીધું છે? 35%. તો 35% એ 210 થયા, કે 35% પાસ થવા માટે જરૂરી છે તો ગુણ કેટલા થયા 35% એ? 210. આપણે શું કીધું છે પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો પરીક્ષા તો 100% જ હોય, તો 100% એ કેટલા? ત્રિરાશી ડાયરેક્ટ નવ મેકશું, 100 × 210 35. ત્રિરાશી મેકવાની 100 × 210 35, બરોબર. તો જોઈએ હવે, 35 × 6 210 થાય, 100 × 6 એટલે કુલ 600 ગુણની પરીક્ષા હતી, બરોબર. સમજાઈ ગયું? સૌ પ્રથમ હું કર્યું, આપણને આપેલું શું છે? 175 ગુણ એને મળ્યા છે 35 ગુણથી નપાસ થયો. એનો મતલબ એ થાય કે ટોટલ એટલે કે 210 ગુણ પાસ થવા માટે જરૂરી છે. પછી હું કીધું છે કે પરીક્ષામાં પાસ થવા માટે 35% પણ જરૂરી છે એમ કીધું, એટલે 35% એ 210 ગુણ થયા એવું થયું. 35% એ 210, તો 100% એ કેટલા? તો 100% એટલે આપણા કુલ ગુણ, કુલ પરીક્ષા કેટલા માર્ક્સની હતી એ? તો 600 ગુણ, બરાબર. સમજાઈ ગયું? જોઈએ આપણે આગળ બીજો એક્ઝામ્પલ. ચાલો મિત્રો જોઈએ આપણે ત્રીજો એક્ઝામ્પલ ચૂંટણીનું, જે આવો એક્ઝામ્પલ એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય કે એક ચૂંટણીમાં બે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, બે ઉમેદવાર છે ચૂંટણી લડી રહ્યા છે, એકને 40% ગુણ મળે છે એટલે 40% મત મળે છે, ટૂંકમાં 40% મત મળે છે, બરાબર. અને તે 100 મતથી હારી જાય છે, તો ચૂંટણીમાં કેટલું મતદાન થયું? તો આપણે જોઈએ પહેલાં, એ અને બે અથવા એ અને બી, એ અને બી કોઈ વ્યક્તિ છે, બરાબર. તો એને ધારો કે આપણે કીધું છે એમ 40% મત મળ્યું છે, બરાબર. એને તો બીજાને કેટલું મળ્યું હોય? એકને 40 મળ્યું હોય તો બીજાને 60 મળ્યું જ હોય, ટોટલ 100% જ હોય. તો આને મળ્યું હોય 60%, તો એને બી કરતાં કેટલા ટકા ઓછું મળ્યું? 20%. તો 20% ઓછું મળ્યું આપણને, બરાબર. તો હું કીધું છે આગળ, અને તે 100 મતથી હારી જાય છે. કોણ? એ છે એ બીથી 100 મતથી હારી જાય છે. કેમ? કેમ કે એને 20% ઓછા મત મેળવે, 20% ઓછા મત મેળવ્યો અને 100 મતથી હારી જાય તો ચૂંટણીમાં કુલ કેટલું મતદાન થયું એટલે કેટલા મત પડ્યા હોય એમ? તો આપણે જોઈએ કે 20% એ શું થયું? 100 મત થયા, 20% એ 100 મત, બરાબર. તો 100% એ કેટલા? શું કીધું છે ખાસ યાદ રાખવાનું, કે પહેલાં શું કીધું છે? એકને 40% મત મળે છે, તો બીજાને કેટલા મળ્યા હોય? 100 મત 40 બાદ કરો એટલે 60% બીજાને મળ્યા હોય. તો હવે એ જોવાનું કે બીને, એને બી કરતાં કેટલા ઓછા મળ્યા? તો કે 20% ઓછા મળ્યા, અથવા બીને એ કરતાં 20% વધારે મળ્યા, બરાબર. હવે અહીંયા શું કીધું છે કે 100 મતથી એ વ્યક્તિ છે 100 મતથી હારી જાય છે, તો 20% એને ઓછા મળ્યા છે અને 100 મતથી હારી જાય છે, તો એનો મતલબ 20% એ 100 મત થયા, બરાબર. તો 100% એ કેટલા? ત્રિરાશી મેકી ક્રોસ ગુણાકાર 100 × 100 20, બરાબર. 0 × 0 = 2 × 5 = 10. તો 100 × 5 એટલે કુલ 500 મત પડ્યા, બરાબર. મતદાન કેટલા થયું? 500 મતનું થયું, બરાબર. સમજાઈ ગયું? જોયો આપણે આગળ એક્ઝામ્પલ. આપણે જોયા છેલ્લો એક્ઝામ્પલ કે આવું પૂછાણું હોય, એક ગામની વસ્તી 10,000 છે, જેમાંથી 60% લોકો દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર વાંચે છે, 50% લોકો ગુજરાત સમાચાર વાંચે છે, જ્યારે 20% લોકો એવા છે કે જે બંને વાંચે છે, બરાબર. તો એક પણ સમાચાર ન વાંચતા હોય એવા લોકોની સંખ્યા કેટલી?
બરાબર આવું પૂછ્યું હોય સૌ પ્રથમ આપણે જોઈએ કે ગામની વસ્તી કેટલી છે ગામની વસ્તી 10,000 છે એનો મતલબ શું થયું આ આપણું 100% કિંમત થઈ આવડી બરાબર હવે આપણે જોઈએ સૌ પ્રથમ આપણે એ જોઈ લઈએ કે બંને પહેલાં એવું કીધું છે 60% લોકો દિવ્ય ભાસ્કર વાંચે છે પછી એવું કીધું છે 50% ગુજરાત સમાચાર વાંચે છે બરાબર પછી હું કીધું કે જ્યારે 20% લોકો એવા છે કે બંને સમાચાર વાંચે છે તો પહેલાં આપણે લખીએ કે 20% જે લોકો છે આ 20% એ એવા છે કે જે બંને સમાચાર વાંચે છે બરાબર હવે આપણે જોઈએ આનો આ હું એનો મતલબ એવો થયો કે 20% લોકો એવા છે કે જે દિવ્ય ભાસ્કર વાંચે છે અને ગુજરાત સમાચાર વાંચે છે તો આપણે હવે જોઈએ પહેલાં કે 60% લોકો દિવ્ય ભાસ્કર વાંચે છે તો 20% તો દિવ્ય ભાસ્કર વાંચે જ છે તો બાકીના કેટલા રહ્યા આવે 60માંથી 40% રહ્યા તો આપણે જોઈએ કે આ 40% આ હું થયું આપણું દિવ્ય ભાસ્કર વાંચે છે બરાબર હવે હું કીધું છું કે 50% લોકો ગુજરાત સમાચાર વાંચે છે તો 20% તો વાંચે જ છે હવે 50માંથી 20 બાદ કરો એટલે કેટલા વધ્યા 30 તો 30% 30% એવા કે જે ખાલી ગુજરાત સમાચાર જ વાંચે છે અને ગુજરાત આ 20% જે ગુજરાત સમાચારને દિવ્ય ભાસ્કર વાંચે છે એમ મળીને ટોટલ 50% આ છે અને 60% દિવ્ય ભાસ્કર છે બરાબર આ આપણી રકમ થઈ હવે હું કીધું છે કે તો એક પણ સમાચાર ન વાંચતા હોય એવા લોકોની સંખ્યા કેટલી છે તો આમાં પહેલાં જોઈ લે 40% દિવ્ય ભાસ્કર વાંચે છે 30% ગુજરાત સમાચારને બંને વાંચતા હોય એવા 20% તો ટોટલ કેટલા છે 40% પ્લસ 20% પ્લસ 30% ટોટલ 90% છે એ સમાચાર વાંચે છે ટૂંકમાં બરાબર તો હવે કેટલા ટકા નો વાંચતા હોય 10% તો ન વાંચતા લોકો કેટલા હશે 100%માંથી 90% બાદ કરો 10% લોકો એવા છે જે ન્યૂઝપેપર નથી વાંચતા પણ આપણને એવું નથી કીધું કેટલા ટકા નથી વાંચતા કીધું છે કેટલી સંખ્યા તો હવે શું કરવાનું 100% આપણને ખબર છે કેટલી છે આપણે અહીંયા લખીએ કે 10,000 એ આપણી કેટલી છે 100% છે તો 10% એ અથવા આપણે એમ લખીએ કે 100% આપણને ખબર છે 100% વસ્તી કેટલી છે આપણી 10,000 બરાબર તો 10% એ કેટલી વસ્તી છે તો 10% એ કેટલા બરાબર હવે મેં કહ્યું 10,000×10^100 બરાબર તો 0010 અહીંયા વધ્યા કેટલા 1,000 જે આપણો જવાબ છે 1,000 લોકો એવા છે જે એકય ન્યૂઝ પેપર વાંચતા નથી બરાબર તો આમાં હું સૌ પ્રથમ આપણે એવું જોવાનું કે બંને કેટલા કયા વાંચે છે બંને સમાચાર 20% લોકો વાંચે છે તો આવો વેન ડાયાગ્રામ બનાવી નાખવાનો કે 20% બંને વાંચે છે પછી જોઈએ કે દિવ્ય ભાસ્કર કેટલા વાંચે છે તો ટોટલ 60% પણ બંને વાંચે એ મળીને 20% એ બાદ કરતા ખાલી દિવ્ય ભાસ્કર વાંચે એવા 40 વધ્યા એવી જ રીતે 30 ગુજરાત સમાચારના આ છે ગુજરાત સમાચાર બરાબર હવે ટોટલ આપણને ખબર પડી ગઈ ટોટલ 90% સમાચાર વાંચે છે આ ગામની વસ્તી છે અને 90% લોકો સમાચાર વાંચે છે તો ન વાંચતા એવા લોકો કેટલા છે 10% તો આપણે 10% એટલે કેટલી વ્યક્તિ થાય એ આપણે જોવું છે તો 100% એ આપણને વસ્તી ખબર છે 10,000 થાય તો 10% કેટલી થાય ડાયરેક્ટ 30 મેં કીધું એટલે આપણે જો 1,000 આવી ગયું સમજાય આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે
जो वीडियो गमो हो तो लाइक करवानुं भूलता नहीं अने अमारी यूट्यूब चैनल 5W2H ने सब्सक्राइब करो जेथी हूँ कोई नवो वीडियो अपलोड करूँ तो नोटिफिकेशन तमने मळती रहे।